જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું બિરેન. સમાચાર દાહોદ થી મળી રહ્યા છે. પોલીસ સ્ટેશન માંથી જ દારૂ ની ચોરી થઈ છે. પીપલોદ પોલીસ સ્ટેશન માંથી જ્યારે દારૂ ની ચોરી થઈ હોય ત્યારે 20/8/2023 સ્ટેટ વિજિલન્સ ની ટીમે 44 લાખ ઉપરાંત નો દારૂ પકડ્યો હતો. એસપી ની દારૂ ની પેટી ગાયબ થતા જ બાતમી મળતા તપાસ હાથ ધરી છે. દારૂ ની પેટીઓની ગણતરી કરતા 23 પેટી દારૂ ગાયબ થયો છે. દારૂ ની પેટી ચોરીના બનાવમાં સંડોવાયેલા 15 જેટલા આરોપી સામે જ નામજોગ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. ત્યારે દારૂ ચોરીના પ્રકરણમાં પીપલોદ પોલીસ સ્ટેશનના 1 પોલીસ કોન્સ્ટેબલ, 7 જીઆરડી, 2 ટીઆરબી, 4 પબ્લિકના માણસો સહિત 15 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. 15 આરોપીમાંથી 8 આરોપીઓને ઝડપી તપાસ હાથ ધરી છે. ગઈ 20મી તારીખે એસએમસી ને પીપલોદ પોલીસ સ્ટેશનની હદમાં રનિંગ પ્રોહિબિશનની એક રેડ કરી હતી, જેમાં કુલ 916 પેટીઓ એસએમસી દ્વારા પકડવામાં આવી હતી. તે દરમિયાન મુદ્દામાલ રૂમમાં મૂકવામાં બધે પેટીઓના મુદ્દામાલ રૂમમાં મૂકવામાં આવેલ હતા. તે દરમિયાન કેટલાક માણસો પેટીઓ ગાયબ કરી હતી ખાતી એવી માહિતી એસપી સાહેબને મળી. તો ગઈકાલે જ્યારે એસપી સાહેબને માહિતી મળી તો ત્વરિત પગલાં લેવામાં આવ્યો અને એસપી સાહેબ જાતે, હું તથા એલસીબીની તમામ ટીમ પીપલોદ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ અને એમના સૂચના અને માર્ગદર્શન મુજબ ફરીથી પેટીઓની ગણતરી કરવામાં આવી. એ ગણતરીમાં 23 પેટી ઓછી મળી આવેલ. પછી સીસીટીવી ફૂટેજ જોતા 15 માણસો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ચોરીનો કલમ પણ ઉમેરા કરવામાં આવ્યો છે. એ 15 માણસોમાંથી 1 પોલીસ કોન્સ્ટેબલ છે, 7 જીઆરડી, 1 ટીઆરબી, 2 મજદૂર અને 4 પબ્લિકના માણસો છે જે સંડોવાયેલ છે.